हेलो स्टूडेंट, केम छो? मजा में? चलो आज आपने गुजराती में एकम त्रण विषय अभ्यास करवाना छे, बराबर? तो एकम त्रण में सौप्रथम हूँ तमने वार्ता कहीश, बराबर? तो मारी वार्ता जे छे ए ध्यान थी तमे बधा सांभळजो, बराबर? तो विद्यार्थी मित्रों, तमे तो स्वामी विवेकानंद विशे जाणता जशो, बराबर? तो एमना जीवन प्रसंगनी आ एक घटना छे। एक वक्त तेओ गंगा नदी ना किनारे थी पसार थया हता। त्यां एमने रस्तामां एक भिखारी मळे छे अने तेमनी पासे एक रूपियो मांगे छे। त्यारे स्वामी विवेकानंद ए भिखारी सामे जोईने कहे छे, तू मने तारा बंने हाथ कापीने आपी दे, हूँ तने 100 रूपया आपीश। त्यारे भिखारी ना पाड़े छे। स्वामी विवेकानंद भिखारी ने फरीथी कहे छे के तू मने तारा बन्ने पग कापीने आपी दे, त्यारे तने 1000 रूपया आपीश। त्यारे पण भिखारी फरी ना पाड़े छे। त्यारे स्वामी विवेकानंद भिखारी ने कहे छे के तारी पासे 2 हाथ छे, 2 पग छे, तो तू मेहनत शा माटे नथी करतो? तने भगवाने मेहनत करवा माटे आ 2 हाथ अने 2 पग आप्या छे। आ એ ભિખારી સ્વામી વિવેકાનંદની વાત સાંભળી ભીખ માંગવાનું છોડી દીધું અને ફરીથી કામ કરવા લાગી ગયો। તો વિદ્યાર્થી મિત્રો, આ વાર્તા પરથી તમને શું જાણવા મળ્યું? ચાલો મને કહો તમે બધા। હા, શું કહેવાય? જાત મહેનત ચિંતા વગર, બરોબર? તો હવે આપણે આવો જ એક પાઠ ભણીશું। તો તે પાઠનું નામ સરસ મજાનો પાઠ છે અને તે પાઠનું નામ છે મહેનતનો રોટલો। તો આજે આપણે એકમ 3 એનું નામ છે મહેનતનો રોટલો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આ એકમ વિશે અભ્યાસ કરીશું। ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ પાઠમાં સૌ પ્રથમ લેખક પરિચય વિશે વાત કરીશું, બરોબર? તો મહેનતનો રોટલો એકમ 3 તેમના લેખક પરિચય વિશે વાત કરીએ તો આ લેખકનું નામ છે શ્રી પન્નાલાલ પટેલ। તેમનું નામ શું છે? શ્રી પન્નાલાલ પટેલ। તેમનો જન્મ ઈસવીસન 1912માં રાજસ્થાનના માંડલી ગામમાં થયો છે, બરોબર? અને તેમનું મૃત્યુ ઈસવીસન 1988માં એમનું મૃત્યુ થયું છે। હવે એના વિશે આપણે વધારે માહિતી મેળવીએ તો લેખક શ્રી પન્નાલાલ પટેલે મળેલા જીવ અને માનવીની ભવાઈ જેવી નવલકથાઓ લખી છે। પન્નાલાલ પટેલે આ 2 નવલકથાઓ લખી છે જેના કારણે એમને રણજીતરામ, સુવર્ણચંદ્રક અને ભારતીય જ્ઞાનપીઠ જેવા પુરસ્કારો મળ્યા છે। આ હતી પન્નાલાલ પટેલની માહિતી। હવે આપણે પાઠ શરૂ કરીશું। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ પાઠની શરૂઆત કરીશું। તો પાઠ 3 એકમ 3 મહેનતનો રોટલો, બરોબર? તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ। તમે તમારી ટેક્સ્ટબુકને ખુલ્લી રાખજો અને હું અહીંથી તમને પાઠ સમજાવીશ, ઓકે? ચલો। કાશીનગરમાં એક મોચી રહેતો હતો, તે બહુ પ્રામાણિક હતો, સંતોષી પણ એટલો જ। એકવાર એક સાધુ આવી મોચીને પૂછવા લાગ્યા, મોચી ભગત, મારા પગના પગરખાનું શું પડે? મોચીએ કહ્યું, મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ। સાધુ કહે, સીવી દો તો શું લો? મોચીએ કહ્યું, 1.5 રૂપિયો। સાધુને નવાઈ લાગી, બીજાઓએ 2 રૂપિયા દેખાડ્યા હતા, પછી ઘટાડીને 1.5 રૂપિયા સુધી આવ્યા હતા, પણ આણે તો મૂળમાં જ 1.5 રૂપિયો કહ્યો। સાધુએ પૂછ્યું, 1.5 તો કહેવાનો, પણ લેવાના કેટલા? મોચી સાધુ સામે જોઈને હસવા લાગ્યો। તેણે કહ્યું, જે કહેવાના એ લેવાના મહારાજ, આપની ઈચ્છા હોય તો બનાવો। સાધુએ કહ્યું, અચ્છા બનાવો, ક્યારે આપશો? મોચી બોલ્યો, પરમ દિવસે આ વખતે, એટલે કે પરમ દિવસે આ સમયે તમે લેવા આવજો। સાધુ કહે, જરૂર હો, મારે પરમ દિવસે સાંજે જવું છે,
માટે ઢીલ ન થઈ। મોચી કહે જાઓ કે ન જાઓ પરમ દિવસે તમને આ વખતે જરૂર મળી જશે। પણ સાધુને મોચીના વાયદામાં જરા પણ વિશ્વાસ ન હતો। બીજા દિવસે વળી એને મોચીને ત્યાં આંટો માર્યો। મોચીને પૂછ્યું મોચી ભગત કેટલે આવ્યો આપણું કામ। મોચીએ કહ્યું બે ફિકર રહો મહારાજ વાયદો નહીં ચૂકું। છતાંય સાધુને શાંતિ ન મળી। ત્રીજા દિવસે સવારમાં વળી સાધુને વિચાર આવ્યો લાવને જરા મોચીને ત્યાં આંટો મારું। પણ આ વખતે તો મોચીએ સાધુની કિંમત કરી। તેણે કહ્યું મહારાજ તમને માણસ પારખતા આવડતું નથી। આખી દુનિયા જૂઠું બોલે એમ જ તમે માનો છો। નાહક શું કામ ધક્કા ખાવ છો। નાહક એટલે કે ખોટા। નાહકનો અર્થ શું થશે એટલે કે તમે ખોટા ધક્કા શું તમે ખાવ છો બરોબર। સાંજે આવજો જાઓ। સાંજે સમય પ્રમાણે સાધુ આવ્યા ત્યારે પગરખા બિલકુલ તૈયાર હતા। આ જો સાધુ મોચી ઉપર બહુ ખુશ થયા તે સમજી ગયા મોચી સાચો છે એટલે કે મોચી સાચું બોલે છે ખરેખરો ભગત છે કદી જૂઠું બોલતો નથી। સાધુએ તેને 2 રૂપિયા આપ્યા। મોચી પાસે છૂટા પૈસા ન હતા તે પૈસા લઈને ઊભો રહ્યો। તેણે સાધુને કહ્યું જરા ઊભા રહો મહારાજ હું સામેની દુકાનેથી પરચોળા લઈ આવું। સાધુએ કહ્યું રેવા તો ભગત એટલા પૈસાની આપણા તરફથી તમાકુ પીજો। મોચીએ કહ્યું હું તમાકુ નથી પીતો મહારાજ તો આપણા તરફથી પગરખા સીવવા માટેની દોરી લાવજો। ના મહારાજ હરામનો પૈસો મને ન ખપે। હરામનો પૈસો એટલે કે કમાણી વગરનો જે પૈસો હોય તે મને ન ખપે। મોચી સામેની દુકાને પરચુરણ લેવા ગયો। સાધુ તો મોચીની ભાવના જોઈ એના ઉપર ખૂબ જ ખુશ થયા। તેમણે હળવેક રહીને જોડીમાંથી પારસમણી કાઢ્યું। કોઈ જુએ નહીં એ રીતે મોતીના ઓજારોને પારસમણી ખસી દીધો। પારસમણી એટલે કે કોઈ એવું તત્વ કે જેના ખસવાથી તે પીળા રંગનું એટલે કે સોનામાં તેનું પરિવર્તન થાય છે તેને કહેવાય પારસમણી। કોઈ જુએ નહીં એ રીતે મોતીના ઓજારોને પારસમણી ખસી દીધો। બધા ઓજારો સોનાના થઈ ગયા। પછી તે મોચી પાસે ગયો। તેની પાસેથી પૈસા લીધી વખતે કહ્યું ભગત મોટી ચણાના પૈસા પણ ભિક્ષા માટે તમે આપશો તો ઈશ્વર તમારું ભલું કરશે આવું કોણે કહ્યું સાધુએ મોચીને કહ્યું। મોચીએ ખિસ્સામાંથી 1 સિક્કો આપતા કહ્યું લો 1 મુઠ્ઠી ચણામાં શું થશે। એક દુકાન તરફ ચાલતો થયો। 1 મુઠ્ઠી ચણા તો મારી પાસે છે એમ કહી સાધુએ પગ ઉપાડ્યો। મોચીએ દુકાન ઉપર આવીને જોયું તો ઓજાર બધા સોનાના। તે સમજી ગયો કે આ કામ પેલા સાધુનો જ છે મોતીનો જ ક્યુ પડી ઉઠ્યો। તે નિસાસો નાખી પડ્યો અરે ભગવાન હવે હું આ સોનાના ઓજારોથી કેવી રીતે કામ કરીશ। તેણે ઓજારો લઈને ઘરના ખૂણામાં નાખ્યા પછી ઊંચે મૂકેલા ઘસાયેલા ઓજારો ઉતારી વળી પાછો કામે વળ્યો। મનોમન એમ પણ કહેતો હતો કે ગમે તેમ પણ સાધુની ઈચ્છા તો આપણને સુખી કરવાની જ હતી। બિચારાએ 12 મહિના મજૂરી કરી ત્યારે માંડ માંડ નવા ઓજાર વસાવી શક્યો। તેણે કેટલા મહેનતથી પોતાના ઓજારોને વસાવ્યા હતા પણ સાધુએ શું કર્યું પારસમણી ઘસીને અને તેને સોનામાં પરિવર્તન કરી દીધા। પછી એક વાર તે ભજન ગણગણતો નીચી નજરે શીખતો હતો ત્યાં એના કાને કોઈકનો અવાજ પડ્યો કેમ છો મોચી ભગત। મોચીએ જોયું તો પેલા સાધુ જ હતા। તેણે સાધુને કહ્યું ઓજાર બગાડી ગયા હતા એ જ તમે ને સાધુ મહારાજ। સાધુને નવાઈ લાગી એમને હતું કે પોતાના ઓગળતા જ મોચી ભગત પગે પડશે માનપાન કરશે અને બધો આભાર માનશે। સાધુને એવું મનમાં હતું કે મેં તો આને સોનાના ઓજાર બનાવી દીધા છે તો એ મને પગે પડશે મારું માનપાન કરશે મને સન્માન કરશે પણ ખરેખર એવું થયું નહીં પણ એને બદલે આ માણસ તો પોતાને ઠપકો આપતો
कहे पड़ियो आ बिचारो सोना ने पीतर धारी बैठो छे। तेमणे कह्युं मोची भगत ओझार बगाड़िया नथी सोना ना बनाव्या छे। क्या छे ए नाकी तो नथी दीधा ने। मने खबर छे महाराज सोना ना छे पण ए सोनू मैं मारा बावड़ा ना बळथी ओछू मेळव्युं छे एटले के તે સોનું મારે કઈ કામનું નથી। આવું મફતનું સોનું મારે શું કરવું? એ પડિયા ખૂણામાં તમે પાછા જ લઈ જાજો। સાધુએ મોચીને શિખામણ આપતા કહ્યું મોચી ભગત તમે કશી ગમ નથી, સોનું વેચીને પૈસા બનાવો ને મજા કરો, આ કાચી દુકાનને પાકી કરો, કામ કરનાર માણસો રાખો, બેઠા બેઠા ખાઓ ને લહેર ઉડાડો। તો મોચીએ કહ્યું ભગવાને આ હાથ પગ આપ્યા છે અને શું કરું મહારાજ, ભગવાને આપણને જે હાથ પગ આપ્યા છે તો એનું હું શું કરું? નવાઈ ભર્યા કે સાધુ તો મોચી ભગત સામે તાકી જ રહ્યા। મોચીએ કહ્યું સાધુ મહારાજ, ભગવાને હાથ પગ કંઈ બેઠા બેઠા ખાવા માટે નથી આપ્યા, કામ કરવા માટે આપ્યા છે। આ સાંભળી સાધુ બોલ્યા મોચી ભગત સાચી વાત છે, ભગવાને કામ કરવા જ હાથ પગ આપ્યા છે, હવેથી હું પણ હાથે કમાઈને જ ખાઈશ ને તમારા જેવો જીવનનો સાચો આનંદ મેળવીશ। આપણને ભગવાને હાથ પગ આપ્યા છે તો આપણે તેનો સારો ઉપયોગ કરવો જોઈએ, આપણે જાત મહેનત કરીને આપણે જાતે કમાવવું જોઈએ। પછી સાધુ કોઈ ઊંડા વિચારમાં પડી ગયા। પોતાના કામે વળતા મોચીએ સાધુને પૂછ્યું કેમ મૂંગા થઈ ગયા? સાધુએ કહ્યું હું મૂંગો નથી થઈ ગયો, હું વિચારમાં પડી ગયો છું। સા વિચારમાં પડી ગયા છો મહારાજ? મેં તમને કહ્યું એ કંઈ ખોટું છે? તમારી વાત નથી મારી વાત છે, સાધુએ મોચી સામે ગંભીર ભાવે જોઈને કહ્યું, હું પણ નાનું મોટું તપ્ત કરું જ છું, જેમ મારી પાસે સોનું બનાવવાનું સાધન છે, જે પેલી પારસ મળી હતી તે શું છે, સોનું બનાવવાનું સાધન છે, છતાં મેં એનો ઉપયોગ મારી જાત માટે કદીએ કર્યો નથી। ભિક્ષા માંગીને પેટનો ખાડો પૂરો છું, પણ આજે તારી આ ભિક્ષાનો જે ગર્વ એટલે કે જે અભિમાન, ગર્વનો અર્થ થશે અભિમાન, અભિમાન અથવા તો અહંકાર પણ કહી શકાય, એટલે કે ભિક્ષાનો જે ગર્વ મારામાં હતો તે પણ કાઢી નાખ્યો, હું ભિક્ષા માંગુ છું એવો હું અહંકાર કરતો હતો તે પણ કાઢી નાખ્યો। આજથી તમે મારા ગુરુ ને આજથી હું તમારો આ દાખલો યાદ કરીશ ને મારા ગર્વને ધોતો રહીશ, એટલે કે મારો જે અભિમાન છે તેને હું હવે નહીં રાખું, હું પણ તમારી જેમ કમાણી કરીશ અને મહેનતથી કમાઈશ। મોચી કામ કરવું ભૂલી ગયો અને સાધુની પીઠ પાછળ જોતો રહ્યો। કામે વળગતા બગડ્યો, આ ખરા સાધુ છે, એટલે કે તમે આવા ખરા સાધુ છો કે તમે મહેનત કર્યા વગર એટલે કે ભીખ માંગીને કમાવ છો। તો આ પાઠ ઉપરથી આપણને શું બોધ મળે છે કે આપણે પણ આ ભગવાને જે આપણને હાથ પગ આપ્યા છે તે આપણે જાત મહેનત કરીને આપણે કમાણી કરવી જોઈએ, આપણે બીજા ઉપર નિર્ભર રહેવું જોઈએ નહીં। બરોબર સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એકમ 3 ની શબ્દ સમજૂતી વિશે જાણીશું। તો એકમ 3 માં આ શબ્દ સમજૂતી છે તો તેના અર્થ આપણે જાણીએ, તો પેલું આવે છે પગરખા, તો પગરખાનો અર્થ શું થાય છે વિદ્યાર્થી મિત્રો? પગરખા એટલે કે ચપ્પલ છે, પગનું રક્ષણ કરે છે। ત્યાર પછી છે ભરામણો, તો ભરામણો અર્થ શું થાય છે? મહેનત વગરનો, એટલે કે જે મહેનત વગર જે ફળ મળે એને શું કહેવાય? ભરામણો, એટલે કે મહેનત વગરનો। ચાલો એના પછી છે પારસમણી, વિદ્યાર્થી મિત્રો પારસમણી શું થતું હશે? તો પારસમણી એટલે કે લોક માન્યતા મુજબ એવી માન્યતા છે કે જે એક મણી છે અને તે લોઢાની વસ્તુને સ્પર્શ કરવાથી સોનામાં તેનું રૂપાંતર થઈ જાય, એટલે કે તે વસ્તુ સોનાની બની જાય છે, તો તેને કહેવાય પારસમણી, આ એક પ્રકારની એવી મણી છે। તો તેનો અર્થ આપણે લખીએ કે લોક માન્યતા મુજબ
લોઢાની વસ્તુને સોનામાં રૂપાંતર કરે તે મણી લોકમાન્યતા મુજબ લોઢાની વસ્તુને સોનામાં રૂપાંતર કરી દે છે તેવી મણી એને શું કહેવાય પારસ મણી એના પછી છે ગમ તો ગમનો અર્થ શું થશે ગમ એટલે કે સમજ એના પછી છે ગર્વ તો ગર્વ એટલે કે જો કોઈ સારું કામ કરીએ તો આપણને તેના માટે ગર્વ થાય છે પણ જો કોઈ ખરાબ કામ કરતા હોય અથવા તો કઈ એવી વસ્તુ થાય તો જ્યારે કોઈ વ્યક્તિને અભિમાન આવી જાય તો તેને પણ ગર્વ કહેવાય તો ગર્વનો અર્થ શું અહીંયા લેશો આ પાઠમાં આપણે ગર્વ એટલે કે અભિમાન અહંકાર જેવો અર્થ લખીશું તો હવે આપણે આમાં લખીશું ગર્વ એટલે કે અભિમાન ચાલો હવે ફરીવાર આપણે આ જોઈ લઈએ પગથા એટલે કે જંગલ હરામ એટલે કે મહેનત વગરનો પારસમણી એટલે કે લોકમાન્યતા મુજબ લોઢાની વસ્તુને સોનામાં રૂપાંતર કરે તેવી મણી પછી છે ગમ એટલે કે સમજ ગર્વ એટલે કે અભિમાન ચાલો વિદ્યાર્થી મિત્રો હવે તમારે હોમવર્કમાં સ્વાધ્યાયમાં આપેલો પ્રશ્ન એક અને બે તમારે હોમવર્કમાં કરવાના છે બરોબર પ્રશ્ન એક અને પ્રશ્ન બે ચાલો થેન્ક યુ